આરોગ્ય તંત્રની સઘન સારવારથી મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી વધુ 22 લોકોએ કોરોનાને માત આપતા જિલ્લામાં 41 લોકો કોરોના મુક્ત બન્યા છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જોવા મળ્યું ત્યારે કોરોનાનો પ્રભાવ મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળ્યો હતો. પણ આરોગ્ય તંત્રની સઘન સારવારથી મોડાસાની કોવિડ હોસ્પિટલમાં વધુ 22 લોકોએ કોરોનાને માત આપતા જિલ્લામાં 41 લોકો કોરોના મુક્ત બન્યા છે. આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નાયકે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધુ જોવા મળી રહ્યો ત્યારે આરોગ્ય વિભાગે તકેદારી રાખી સમયસર સારવાર હાથ ધરતા કોરોના પોઝિટિવ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે, જેમાં ગુરુવારે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાંથી 22 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. એમ મળી જિલ્લામાં કુલ 41 લોકોએ કોરોનાને માત આપી છે, જેમાં ભિલોડાના 11, મોડાસા તાલુકાના 8, મોડાસા શહેરના 2, મેઘરજના 1 દર્દીનો સમાવેશ થાય છે. કોરોનાને માત આપી સાજા થયેલા મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના લક્ષ્મીબેન વણકર જણાવે છે કે આરોગ્ય તંત્રની સાર સંભાળ અને વિશેષ કાળજીથી આજે અમને જીવન મળ્યું છે. અહીં હોસ્પિટલમાં જમવાથી માંડીને સ્વચ્છતાની ખાસ તકેદારી રખાય છે. વળી અમને આરોગ્ય કર્મીઓ તાળીઓને સન્માન આપે ત્યારે અમારા માટે ગૌરવની ક્ષણ સમાન હતી. કોરોનાને હરાવનાર મોડાસા શહેરના ઇમરાન ગુજરાતીએ જણાવ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ તેનાથી સાવચેત રાખવાની ખાસ જરૂર છે. તેમણે લોકોને વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવાની અપીલ કરી હતી. અરવલ્લી જિલ્લામાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ વાત્રા ખાતે તેમજ સાર્વજનિક ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે. તેમાં આજે સાર્વજનિક હોસ્પિટલમાંથી 22 દર્દીઓને તેમને ગાઈડલાઈન પ્રમાણે દિવસ પૂરો થતો અને કોઈપણ પ્રકારની તકલીફ ન હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે. એમને 7 દિવસ સુધી સતત જિલ્લા લેવલથી અને તેમજ તાલુકા લેવલથી ફોલોઅપ લેવામાં આવશે. તેમજ અમારા આરોગ્ય કર્મચારી બી એમના ઘરે મુલાકાત લઈ એને ઘરે આઇસોલેશન લેવા માટે અને શું તકેદારી રાખવાની છે એ માટે એમનું ધ્યાન રાખવામાં આવશે. તમામ દર્દીઓને કોઈપણ પ્રકારની એવી તકલીફ પડતી નથી અને પૂરેપૂરી તકેદારી અમારો સ્ટાફ, આરોગ્યનો સ્ટાફ રાખે છે. હું લક્ષ્મીબેન ટીંટોઈથી અહીં સાર્વજનિકમાં આવ્યા બાદ મને 2 દિવસ થોડી તકલીફ પડી, પણ પછી મને સારો એવો સહકાર મીડિયાનો, પછી મને સારો એવો સહકાર મને ડોક્ટરોને પણ સારો એવો સહકાર આપ્યો. અભિષેક પરમારે એમને મને સારી એવી સુવિધા આપી અને બીજા ડોક્ટર મિત સાહેબ છે ડોક્ટર, એમને પણ મને સારો એવો સહકાર આપ્યો. બીજા આજે 2 દિવસથી પહેલાં સંતોષ સાહેબ આવ્યા હતા, એમને પણ સારો એવો સહકાર આપ્યો. બીજા અહીં છે કર્મચારીઓ જે નર્સમાં છે, જે અહીંયા સફાઈ કામદાર છે, બધાને અમને સારો એવો સહકાર આપે છે અને અમે સ્વસ્થ છીએ અને અમને કોઈ જાતની કોઈ તકલીફ નથી. સારું એવું જમવાનું પણ સારું એવું મળ્યું છે અને કોઈ પણ જાતની કોઈ તકલીફ પડી નથી અમને. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.